નમસ્કાર આપનું સ્વાગત છે જિલ્લાના ચીખલી તાલુકામાં એક ચકચારી ઘટના આજરોજ બની છે આજ રોજ સવારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના બે આરોપીઓ પોલીસ સ્ટેશનના રૂમમાં જ શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાઈ લેતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ છે અને આત્મહત્યા કેવી રીતે કરી એ દિશામાં તપાસ હાલ હાથ ધરી છે નવસારી જિલ્લા પોલીસ મથકે ચોરીના ગુનામાં ડાંગ જિલ્લાના તાલુકાના બે યુવાનોને શંકાસ્પદ આરોપી તરીકે લાવવામાં આવ્યા હતા જેણે આજે પાંચ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન રૂમમાં જ આત્મહત્યા કરી લેતા પોલીસની ઊંઘ હરામ થઈ છે પોલીસ મથકના રૂમમાં બંને શંકાસ્પદ આરોપીઓ વાયર વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે આરોપીઓની કસ્ટડીઓ દેદ થતા મામલતદારની હાજરીમાં મોતનું કારણ શોધવાની અને પંચનામું કરવાની પોલીસે કામગીરી શરૂ કરી છે હાલ પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થાય છે પોલીસની સામે શંકા ઉપજાવતા પ્રશ્નો છે ચોરીના ગુનામાં પકડાયેલા શંકાસ્પદ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં કેમ ન રખાયા આરોપીઓને રખાયેલા બંધરૂમમાં પોલીસે આત્મહત્યા કરી શકે એવા સાધનો કેમ રાખ્યા લવાયેલા આરોપીઓને પોલીસ ડાયરીમાં નોંધ કરવામાં આવી છે કે કેમ આરોપીઓના ફોરેન્સિક પીએમ થશે કે કેમ આરોપીઓએ આત્મહત્યા કરી કે પછી વધુ પડતા મારની અસરના કારણે થયું મોત આરોપીઓના નામ છે સુનિલ સુરેશ પવાર ધોળીપાડા વગઈ રવિ સુરેશ જાદવ ફળિયા વગઈ આ બંને આરોપીઓએ આજરોજ ચીખલી પોલીસ સ્ટેશન મથકમાં એક રૂમમાં વાયર વડે ફાંસો ખાઈને મોતને અંજામ આપ્યું છે હવે પોલીસ કામગીરી સામે આ તમામ ઘટના બાદ પ્રશ્નો ઊભા થાય છે આ ઘટનાનું ફોરેન્સિક જાંચ થશે કે કેમ તે પણ હવે જોવું રહ્યું ગઈકાલ તારીખ વીસ સાત બે હજાર એકવીસના રોજ ચીખલી પોસ્ટે ખાતે મિલકત સંબંધી ગુનાના સકદાર આરોપીઓ એક સુનિલ ઉર્ફે લાલો સુરેશ પવાર ઉંમર વર્ષ ઓગણીસ ધંધો મજૂરી રહે દોલીપાડા તાલુકો વઘઈ જિલ્લો ડાંગ તથા રવિભાઈ સુરેશભાઈ જાદવ ઉંમર વર્ષ ઓગણીસ ધંધો મજૂરી રહે વઘઈ ગામ નાકાફળિયું તાલુકો વઘઈ જિલ્લો ડાંગ નાઓને જે બંને આરોપીઓ આજ રોજ સવારના કલાક પાંચ જીરો થી આઠ જીરો દરમિયાન કોઈ અગમ્ય કારણોસર વાયર વડે ગળા ફાંસો ખાઈ પોતાની જીવન ટૂંકાવી દીધેલ છે જે અંગે જે ગુના નંબર ચુમ્માલીસ ઓબ્લિક બે હાજર છે સીઆરપીસી એકસો ચુમ્મોતેર મુજબ જેની આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક તરીકે મારી પાસે કરવામાં આવી ગઈ છે તેની તપાસ હું કરી રહેલ છું અને આ રીતે આ એક બનાવ ચીખલી પોસ્ટે ખાતે બનેલ છે દર્શક મિત્રો હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી રાશાની જુઓ છો આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ તો સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે જોકે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો